રહસ્ય કથા વિશે સાંભળી રહ્યા છે એમને મારે માત્ર એટલું જ કહેવાનું કે આપણે સસ્પેન્સ ફિલ્મો જોઈએ છીએ ત્યારે એમાં જ્યારે રહસ્યનો પર્દાફાશ થાય ત્યાર પછી મહાનાયકની એન્ટ્રી થાય. આજે પણ બિલકુલ એવું જ થયું, રહસ્યનો પર્દાફાશ થયો પછી આપણા મહાનાયક અહીં આવી ગયા છે. વધારે સમય લીધા વગર આપણી સાથે સાહિત્ય અકાદમીના વડા ભાગ્યેશભાઈ ઝા છે, એમને હું વિનંતી કરીશ કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના 200 સ્પીકર્સ અમારા બધા જ વક્તાઓ તરફથી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરે. અને જાણીતા નાટ્યકાર અદિતિબેન દેસાઈ તરફથી સાહેબનું સ્વાગત કરવાની વિનંતી કરું. અને હવે તમે છેલ્લા બે દિવસથી જે અમારો ફેસ્ટિવલ એન્જોય કરી રહ્યા છો, ધીસ ઇઝ અ ફોર્થ સીઝન. આ દરેક સીઝનની સાથે સાથે અમે વધારે ને વધારે મોટું સ્વરૂપ આપવાની કોશિશ કરી રહ્યા છીએ. ધીમે ધીમે એવું ધારીએ કે જયપુર લિટરેચર ફેસ્ટિવલના ગજાનો પ્રોગ્રામ કરી શકીએ. એમાં સતત ગવર્મેન્ટ તરફથી, બધા જ ડિપાર્ટમેન્ટ્સ તરફથી સહયોગ મળતો રહ્યો છે. સાહિત્ય અકાદમીનો પણ અમને સતત સપોર્ટ મળતો રહ્યો છે, ભાગ્યેશભાઈનો પણ. એવી જ આશા સાથે હું આઈ વુડ રિક્વેસ્ટ અવર ફેસ્ટિવલ ડિરેક્ટર સંકિત શાહ કે જે આ સમયના અમારા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની રૂપરેખા વિશે વાત કરે. ખૂબ ખૂબ આભાર આરતી, ખૂબ ખૂબ આભાર વિજયભાઈનો કે જે એમનો કિંમતી સમય કાઢીને આપણી સમક્ષ આવ્યા છે. વિજયભાઈ, આ એક લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત અમે જ્યારે 4 વર્ષ પહેલાં કરી હતી ત્યારે એક નાની અમથી ફેસ્ટિવલ કરવાની ઈચ્છા હતી. ગુજરાતને સાહિત્ય માટે જાણીતું નથી થતું, એ થઈ જાય એ હેતુથી આ એક ફેસ્ટિવલ શરૂ કર્યો હતો. આજે 4th વર્ષે આપ સૌના સહકાર અને પ્રોત્સાહનથી આજે અમે આ સ્તર સુધી પહોંચ્યા છીએ. આ ઓડિયન્સ, આ યંગ ઓડિયન્સ જે આપણી સમક્ષ છે, એ એક GLFનું એક જ મોટામાં મોટું સક્સેસ છે. અને હું એ લોકોને કહીશ કે રાઉન્ડ ઓફ એપ્લોઝ જસ્ટ ફોર ધી ઓડિયન્સ, જસ્ટ ફોર ધ પીપલ, જે લોકો સાહિત્યનો આટલો બધો રસ ધરાવે છે. પહેલા વર્ષે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ જ્યારે થયું હતું ત્યારે ગુજરાતી ભાષાને આપણે કેવી રીતે બચાવી, કેવી રીતે આપણે એને ફરીથી જાગૃત કરવી, એવી ચર્ચાઓ થતી હતી. અને આજે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી, કારણ કે કોઈને એવી ચિંતા નથી રહી, એ આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં જોવા મળે છે. હવે અમારો ઈચ્છા અને અમારી હેતુ એવો છે કે આજે જયપુરમાં એક લિટરેચર ફેસ્ટિવલ થાય છે, આખા ભારત વર્ષમાં થાય છે, તેથી બી મોટું આપણે ગુજરાતમાં કરી શકીએ અને ગુજરાત અને ગુજરાતી લિટરેચરને વર્લ્ડ લેવલ પર લઈ જઈ શકીએ. લોકોને આજે પરદેશમાં ફરીએ ત્યારે જાપનીઝ લિટરેચરને, રશિયનને, જર્મનની વાતો કરતા હોય છે, તો એક સાથે આપણે ગુજરાતી લિટરેચરની બી વાતો થાય, એ આ ફેસ્ટિવલનો ઓબ્જેક્ટિવ છે. અને અમે ઈચ્છીએ કે તમે આજે આવ્યા છો એ અમારા માટે એક બહુ મોટો કોન્ફિડન્સ બૂસ્ટર છે, તેથી અમે હવે આગળ વધી શકીશું. અને વી આર વેરી વેરી થેન્કફુલ, અમને ખૂબ ખૂબ આપનો આભાર કે આપ અમારી સમક્ષ આવ્યા. ને અમે હું વિનંતી કરીશ કે હવે આરતી પણ આગળ. GLF તરફથી અદિતિબેન, અમારી ટીમ તરફથી અમને સ્વાગત કર્યા બાદ, અને સંકિત જે અમારો ફેસ્ટિવલ ડિરેક્ટર છે એમની વાત સાંભળ્યા બાદ, એક ખૂબ જ સરસ કોન્ટેસ્ટ કરેલો આપણે અહીંયા બુક ક્લબ સાથે મળીને. લેખ નામનો આ કોન્ટેસ્ટ હતો જેમાં શોર્ટ સ્ટોરીઝની સ્પર્ધા હતી અને બહુ જ બધા યંગસ્ટર્સે જબરદસ્ત ઉત્સાહ સાથે ફરીથી લખ્યું છે, ખૂબ સુંદર લખ્યું છે. એના બે વિનર્સને હું સરને વિનંતી કરીશ કે પ્લીઝ એમને નવાજે અને એમને પ્રાઇઝીસ આપે. વી હેવ ધ વિનર્સ વિથ અસ, રાધિકા ટીકુ અને સંદીપા ઠેસિયા. રાધિકા ટીકુ અને સંદીપા ઠેસિયા, અથવા તો વી કેન વેલકમ કરણ ફ્રોમ બુક ક્લબ. કરણ, ઇફ હી ઇઝ હિયર ફ્રોમ બુક ક્લબ ટુ પ્લીઝ કમ ઓન સ્ટેજ એન્ડ રિસીવ ધ પ્રાઇઝ પ્લીઝ.
અને આફ્ટર ધીસ આપણે સૌ જેમને સાંભળવા માટે ખૂબ આતુર છીએ, એક નિશ્ચિત ગતિથી આગળ વધતા ગુજરાતને જે ફાસ્ટ ટ્રેક ગુજરાત તરફ લઈ જઈ રહ્યા છે એવા આપણા ઓનરેબલ સીએમને હું વિનંતી કરીશ કે આપણી સાથે બે શબ્દો શેર કરે. સાહિત્યના મંચ પર ઉપસ્થિત અમારા રાજકોટના જ અને અમારા મિત્ર ભાઈ શ્રી જયભાઈ વસાવડા, વર્ષો સુધી સરકારમાં જેમને કામ કર્યું પણ બહુ ઓછા અધિકારીઓ સાહિત્ય સાથે જોડાયેલા છે, એમાંના એક અધિકારી એવા ભાગ્યેશભાઈ ઝા, બેન ઝુમણા, સંકિતભાઈ, પારસભાઈ, શ્યામભાઈ, દેવકીબેન, આદિતીબેન દેસાઈ, ઉપસ્થિત સાહિત્યમાં રસ ધરાવનાર યુવાન ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આ લિટરેચર માટે સંકિતભાઈ ને શ્યામભાઈ ને બધા લોકોએ જે આયોજન કર્યું છે એ માટે ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અત્યાર સુધી જયપુર ફેસ્ટિવલ સાંભળ્યું હતું, પરંતુ ગુજરાતમાં પણ ગુજરાતી સાહિત્યને ધ્યાનમાં રાખીને આ લિટરેચર ફેસ્ટિવલ એ ગુજરાતમાં પણ સફળતાપૂર્વક થાય અને છેલ્લા 4 વર્ષથી જે જહેમત ઉઠાવી છે એ માટે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે સાહિત્ય એવી વસ્તુ છે, જયભાઈએ થોડાક વધારે મારા વખાણ કર્યા છે, પરંતુ સાહિત્ય અને સાહિત્યનો વારસો એ જો જળવાશે નહીં તો આપણે આપણી અસ્મિતા ભૂલી જશું. અને એટલા માટે ગુજરાતી સાહિત્ય અને એના આધાર ઉપર આપણે આપણી સંસ્કૃતિને, અસ્મિતા, આપણી વિરાસત એને જાળવવા માટે આપણે સૌએ કટિબદ્ધ બનવું પડે. ખરેખર તો આ કામ સરકારે કરવાની આવશ્યકતા હતી, પરંતુ એને બદલે શ્યામભાઈ, સંકેતભાઈ ને બધા જે મહેનત કરી રહ્યા છે એ અતિ અગત્યનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાચે ગુજરાત સુધી વાતને લઈ ગયા અને એ સમયે પણ પુસ્તકો ફૂલોથી ને પુસ્તકોથી સ્વાગત કરવું, વાચે ગુજરાતના સંદર્ભમાં ગુજરાતના બધા પ્રકાશકોને મોટિવેટ કર્યા, લેખકોને પણ આમાં જોડ્યા, લોકો વાંચે. અને જ્યારે સદગુરુની ખામી હોય, કે છે ને કે ગુરુ વગર જ્ઞાન નકામું, અને હવેના સમયમાં ગુરુ ગોતવાય અઘરા પડે, અને એવે વખતે સ્વાધ્યાય અને વાંચન એ મહત્વનો ભાગ ભજવે છે. આજે ફેસ્ટિવલમાં અલગ અલગ વિષય ઉપર જે લોકો વક્તાઓ છે એ આજના યુગના ગુરુ છે, કારણ કે એમની વાતમાંથી જ આપણે વાત લેવાની થાય છે. અને સ્વાધ્યાય અને વાંચન એ જ દિશા અને આપણે બોધ આપે. અને એવે વખતે કનૈયાલાલ મુનશીથી શરૂ કરી
અને ઠેઠ રઘુવીરભાઈ ચૌધરી સુધી કે પછી હાસ્ય રસમાં વિનોદ ભટ્ટ સુધી આ બધા લોકોને આપણે વાંચવા પડે, સત્સંગ કરવો પડે, ગુણંદભાઈ શાહને એના પુસ્તકોમાં માણવા પડે. કારણ કે હવે સિલેબસ સિવાય વ્યક્તિ પોતાના કેરિયરમાં અભ્યાસક્રમમાં તો બધું કરે, પણ એની દુનિયાની બહાર એમને આપણે જોવા પડે. મારા જીવનમાં રહસ્ય એ જ વાતનું છે જે આજે રહસ્ય કથાઓ અહીંયા થઈ છે. તો મને વાંચવાનો બહુ શોખ નહોતો, હું સહજ સ્વીકારું છું, પરંતુ નાનપણથી જ ભવિષ્યનું રહસ્ય શું હશે મને ખબર નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકને કારણે સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરતા જાઉં એવા નાનપણથી ભાવ હોવાને કારણે આ રાજકીય મુમેન્ટમાં અમે લોકો આવી ગયા. અને એ વખતે જ્યારે મારી ઉંમર 17-18 વર્ષની હતી ત્યારે નવનિર્માણ આંદોલન થયું અને એમાં સૌરાષ્ટ્રમાં અમે લોકોએ આગેવાની લીધી હતી. અને ત્યાર પછી જયપ્રકાશ નારાયણનું બિહાર આંદોલન અને સંપૂર્ણ ક્રાંતિની વાત ભ્રષ્ટાચાર સામેની, એમાં પણ અમે લોકો આગેવાન હતા અને જયપ્રકાશ નારાયણ સાથે અને પછી ઇમરજન્સીમાં જેલમાં જવાનું થયું અને એ વખતે એક વર્ષ સુધી જેલમાં રહેવાનો સમય વિતાવો પડ્યો. હું ભુજની જેલમાં હતો ત્યારે અમારા એક વડીલે બીજે દિવસે જેલમાં અમને 3-4 યુવાનોને બોલાવ્યા કે છોકરાઓ તમને એક સાચી સલાહ આપું, કીધું અમારા માટે આદરણીય હતા, આપને અધિકાર છે કીધું, તો કે આ અમૂલ્ય સમય મળ્યો છે, આવો સમય બીજી વખત નહીં મળે, દિવસો વેડફી ન નાખતા થાય એટલું વાંચન કરી લેજો, અહીંયા આટલો વાંચવાનો સમય બાર જીવનમાં મળશે નહીં. વાત ઘડે ઉતરી ગઈ અને એ વખતે કારણ કે આખો દિવસ જેલમાં કરવાનું શું અને નવરા બેસીએ તો પછી મન ક્યાંય ને ક્યાંય ભટકે, તો એવી વખતે વાંચન જ યોગ્ય લાગ્યું અને એ દિવસોમાં જેટલા પુસ્તકો વચાણા આજે એ પછી એ પુસ્તકો વંચાણા નથી. એટલે સમય એ મારા જીવનમાં મળી ગયો એ રહસ્ય છે અને એ સમય મળવાને કારણે ખૂબ વાંચન થઈ ગયું અને પુસ્તકો મંગાવતા આખો દિવસ વાંચવાનું અને એમાંથી આપણી માનસિક વિકાસ એ વાંચનના આધારે બન્યો. તો આજના ફાસ્ટ યુગમાં અને એટલી બધી સ્ટ્રેસવાળી લાઈફમાં સાહિત્ય, કલા, સંસ્કૃતિ, વાંચન, ચિત્રકામ આ બધી વસ્તુ એ આપણે ઓછો સમય મળે છે, વ્યક્તિને પોતાના માટે પણ ઓછો સમય થઈ ગયો છે અને એવે વખતે સમય કાઢીને આમાં ધ્યાન આપવું એ આવશ્યક છે. અને હું એમ માનું છું કે આટલો બધો આપણી સંસ્કૃતિ વર્ષો જૂનો વારસો, આટલું બધું સાહિત્ય, આટલા બધા લોકોએ જે ચિંતન કર્યું એનું લેખન, એનો સમૃદ્ધિનો વારસો આપણી પાસે પડેલો છે અને એવે વખતે જેને જેવી રુચિ હોય એ પ્રકારનું વાંચન એ આવશ્યક છે. અને કમનસીબે મને એ વાતનો આનંદ છે કે અહીંયા આ બધા પેન્ડોલ ભરાયેલા છે. નહીતર એક ઇમ્પ્રેશન એવી છે કે આજના યુવાનો સાહિત્ય અને વાંચનથી વિમુખ છે અને
જો ખરેખર જોડાય તો આ યુવા ધન પણ આપણી પાસે એટલું બધું છે કે દુનિયાનો સૌથી વધુ યુવા વ્યક્તિ ધરાવનારો દેશ ભારત છે. 18 થી 40 વર્ષની 60% પોપ્યુલેશન આપણા દેશમાં છે, એટલે 125 કરોડમાંથી 60% લોકો. અને એ લોકો જો વાંચનથી દૂર રહે એ કમનસીબી ગણાશે. અને અમે તો બધા પોલિટિકલ પાર્ટીમાં નરેન્દ્રભાઈનો આગ્રહ કે ભાજપના કાર્યાલયમાં લાઇબ્રેરી હોવી જોઈએ, અને અમે લોકો એને પ્રોજેક્ટ તરીકે લાઇબ્રેરીઓ વસાવી રહ્યા છીએ. અને રાજકોટમાં પણ એ લાઇબ્રેરી મેં જ વસાવી, બધા પોલિટિકલ પુસ્તકો એ અવેલેબલ છે, બધી પાર્ટીના રાજકીય ઠરાવો એ અમારે ત્યાં અવેલેબલ છે. વર્ષો જૂના જનસંઘ વખતથી માંડીને આજ દિવસ સુધી, કોંગ્રેસથી માંડીને કોમ્યુનિસ્ટ પાર્ટી સુધી, પણ કમનસીબી છે કે બહુ ઓછા કાર્યકર્તા વાંચે છે. અને એટલા માટે આ પ્રકારના ફેસ્ટિવલો આ વૃત્તિને જગાડે એ જરૂરી છે. અને આ વખતે તો સમય વયો ગયો, પણ શ્યામભાઈને સંકેતભાઈને હું આહ્વાન કરું છું કે આવતા વખતે સરકાર પણ તમારી સાથે જોડાશે. અમારે ત્યાં પણ યુવક અને સાંસ્કૃતિક વિભાગમાં ફંડ્સ પણ હોય છે, અને સરકાર એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તમને જોડાશે. ઇટ મીન્સ બાકી બધું તમે કરજો, પણ જે કાંઈ ખર્ચ કરવાનો હશે અને વધુ ગ્રાનગાલા કરવાનું હશે, વધુ જગ્યાએ કરવાનું હશે, તો મુંજાતા નહીં, સરકાર ખર્ચ કરશે. અને ગુજરાતમાં ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે, નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત વિકાસની ચરમસીમાએ છે, દુનિયા આખીનું ધ્યાન ગુજરાત તરફ છે, ત્યારે માત્ર ને માત્ર આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નહીં, પરંતુ ગુજરાતના સાહિત્યનો પણ વિકાસ, ગુજરાતની કલાનો પણ વિકાસ, ગુજરાતની વિરાસત એ વધુ ઉજ્જવળ બને, આ બધી બાબતમાં ગુજરાત પાછું ન રહે અને લોકો ગુજરાતને એ રીતે ગુજરાતી તરીકે ઓળખે. અને લોકસાહિત્યથી માંડીને એ વખતે એ કનૈયાલાલ મુનશીના સોમનાથના પુસ્તકો, એ મનુભાઈ પંચોળી દર્શકના સોક્રેટિસથી માંડીને એ બધા પુસ્તકો, આજે પણ બાપભાઈ વૈદના જે સસ્તું સાહિત્યના પુસ્તકો, અને ખાંડેકરના બધા ગુજરાતી પુસ્તકો, એ અમૂલ્ય વારસો આપણી પાસે પડેલો છે કે એ બધા પુસ્તકો અને એના આધાર ઉપર લોકો પોતાના જીવનમાં સંસ્કારોની પ્રાપ્તિ કરે, વિચારોની વિશાળતાના ફલક ઉપર લઈ જાય, અને એના આધાર ઉપર વ્યક્તિનો પોતાનો વિકાસ થાય. આર્થિક વિકાસની સાથે મેં કીધું એમ આ વિકાસની પણ આવશ્યકતા છે, અને એમાં ગુજરાત પાછું ન રહે એ સરકારની પણ જવાબદારી છે. અને એટલા માટે મેં આહ્વાન કર્યું છે કે આવતા વખતે તમે લોકો નક્કી કરજો, સરકાર જોડાશે માત્ર તમને મદદ કરવા માટે, અને આનો વ્યાપ વધે. અને લોકો, હું તો ખાલી ગુજરાતના લોકો નહીં, દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ આ કાર્યક્રમમાં આવે અને એ લોકો પણ અહીંથી પ્રાપ્ત કરીને જાય, એ પ્રકારની સાહિત્યની સંગતો જામે, એ બેઠકો એવી રસપ્રદ બને કે લોકો એને વખતો વખત સુધી માણે અને વાગોળે, આ પ્રકારના આ કાર્યક્રમો થાય એમાં અમે તમારી સાથે છીએ. પુનઃ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જે પાયાનું કામ, બેઝિક કામ આપ સૌએ કર્યું છે, અને જરૂર પડશે તો કાર્યક્રમ એ પ્રકારનો આપણે જો એ હાઈટ ઉપર લઈ જશું તો કાર્યક્રમમાં નરેન્દ્રભાઈને પણ લાવીને આ સાહિત્યની બાબતમાં બધાને જોડીશું, કારણ કે નરેન્દ્રભાઈ સાહિત્યનો જીવ છે,
ઘણી વખત તો નરેન્દ્રભાઈ પોતે વાત કરે છે રહસ્યોની, અમને પણ લાગે ઘણી વખત એમ થાય કે આડો આધ્યાત્મિક જ છે ને આમાં ક્યાંથી આવી ગયા, સાહિત્ય છે ને આમાં ક્યાંથી આવી ગયા. અને રાજકારણીઓમાં પણ બધા માને છે કે આ ગુરુ છે, આ રાજકારણીએ પાકા છે. તો આ પ્રકારનું એનું જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ એમાં સાહિત્યનું પણ એનામાં ઘણું બધું છે, તો એ બાબતમાં પણ આપણે એમને જોડી શકીએ તો આ પ્રકારના ભવિષ્યના કાર્યક્રમો બને. મને તો ગઈકાલે જ વાત થઈ હતી, મેં તો ચોક્કસ આવીશ. હું એમ માનું છું કે ઘણા બધા કાર્યક્રમોમાં અમે જાય છીએ, પણ આવા દુર્ભાગ્ય જેને કહીને કે આવા કાર્યક્રમોનું અમને મળતું નથી. ઘણા બધા કાર્યક્રમો જાય છે પણ એ એક ફોર્માલિટીઝ હોય છે કે અમે આવ્યા ને વેલકમ થયું ને ભાષણો કર્યા. પણ આ પ્રકારના કાર્યક્રમો કે જે ખરેખર લાઈવ અને જીવન છે, જે કાર્યક્રમોનું પણ એક મહત્વ છે, તો હું ન આવ્યો તો મને અફસોસ રહેત. આપ સૌને મળવાનો આનંદ થયો, આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આપણું ગુજરાતી સાહિત્ય એને આપણે ખૂબ આપણા સાહિત્યને આપણે બધા વધુ સમૃદ્ધ બનાવીએ એ જ અપેક્ષા. આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ સર. તમે જેવું આ આહવાન કર્યું અને અમને સપોર્ટ આપવાનો પ્રોમિસ કર્યો છે, મેં જોયું અહીંયા 360 ડિગ્રીઝ જેટલા પણ ચહેરાઓ બેઠા છે, ચશ્માની ગ્લેર છે ને એનો પ્રકાશ પણ વધી ગયો, બધાના ચહેરા પર ચમક આવી ગઈ એક સાથે. એવરીબડી લુક વેરી હેપી. તમારા ભાલ પ્રદેશ પરથી જે રિફ્લેક્ટ થાય છે લાઇટ એ પણ વધી ગઈ. સો થેન્ક યુ સો મચ. આપણે વિરમીએ પહેલાં હું સાહેબને વિનંતી કરીશ કે સાગર શાહ, જેમને અમને આ પ્રોગ્રામ યોજવામાં ખૂબ જ મદદ કરી છે, ખૂબ જ હેલ્પ કરી છે, એમનું સ્વાગત આપણે એક પુસ્તક સાથે કરીએ. અને જુમાનાને હું વિનંતી કરીશ કે એક પેઇન્ટિંગ, જે સાહિત્યને લગતું પેઇન્ટિંગ છે, એની સાથે આપણે સરનું અભિવાદન કરી. થેન્ક યુ સો મચ. એવી આશા સાથે કે આપણે આવતા વર્ષે અને ઉત્તરોત્તર સતત મળીએ, અને આજે જે વચન સાથે આપણે છૂટા પડીએ છીએ એ આવતી વખતે અને સતત સાકાર થતું રહે, વધારે ને વધારે મોટું બનતું રહે. અને આ ડોમમાં ચહેરા સમાઈને અત્યારે જે ઊભા છે એ બધા જ લોકોનો અમે સમાવેશ કરી શકીએ અને ઉત્તર ઉત્તર વધી શકીએ એવી આશા સાથે આ સાંજ અહીંયા આપણે વિરમીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ એન્ડ બીંગ સચ અ ગ્રેટ ઓડિયન્સ. Right, I just need to see how it is.